हेलो एवरीवन, आज आपने सेमेस्टर फोर नी अंदर जो मारो सब्जेक्ट है लेबर एंड इंडस्ट्रियल लॉ एनी अंदर पहला 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 लेक्चर नी अंदर आपने सेंट्रल गवर्नमेंट एक्ट द ट्रेड यूनियंस एक्ट 1926 जोईशू बराबर। पर तमारे जो वधारे लेक्चर सेटिंग करवा हो अथवा लेक्चर जो हो तो तमे मारी आ चेनल से जेनु नाम है लेक्स फॉरी जयेश बराबर, तेने लाइक अने सब्सक्राइब कर दो। अने कमेंट्स नी अंदर तमे कोईपण डाउट्स हो अथवा कोईपण क्वेश्चन्स हो तो ये तमे मूकजो जेथी करीने हुं तेना आंसर आपी सकूँ। तो आपणे जोईशुं लेक्चर पहेलू जेनी अंदर ट्रेड यूनियन एक्ट्स ना जेटला भी सेक्शन छे ते जोईशुं, एटले सेक्शन वाइज आपणे जोईशुं जे इम्पोर्टंट सेक्शन आपेला छे ट्रेड यूनियन ना ए आपणे जोईए। सौथी पहेला डेफिनेशन पार्ट सेक्शन टू, जेनी अंदर डेफिनेशन सेक्शन टू जी अंडर ट्रेड डिस्प्यूट नी डेफिनेशन आपी छे, एटले के ट्रेड डिस्प्यूट नी अंदर शू शू आवशे तो के भाई एनी डिस्प्यूट बिट्वीन एम्प्लॉयर्स एंड वर्कमेन बराबर, एटले के मालिक अने कामदार वच्चे कोई पण डिस्प्यूट होय अथवा कोई काम वर्कर वर्कमेन अने वर्कमेन वच्चे डिस्प्यूट होय अथवा एम्प्लॉयर्स एंड एम्प्लॉयर्स वच्चे डिस्प्यूट होय विच इज कनेक्टेड विथ द एम्प्लॉयमेंट और नॉन एम्प्लॉयमेंट और द टर्म्स ऑफ द एम्प्लॉयमेंट और द कंडीशन ऑफ लेबर ऑफ एनी पर्सन बराबर। भाई કોઈપણ કન્ડિશનને લઈને આ જે પણ ડિસ્પ્યુટ થતો હોય છે તેને ધ્યાનમાં રાખીને આ ટ્રેડ ડિસ્પ્યુટ કહેવામાં આવે છે। તેની અંદર વર્કમેન મીન્સ ઓલ પર્સન એમ્પ્લોયડ ઇન ટ્રેડ ઓર ઇન્ડસ્ટ્રીઝ વેધર ઓર નોટ ઇન ધ એમ્પ્લોયમેન્ટ ઓફ ધ એમ્પ્લોયર વિથ ધ હુમ ધ ટ્રેડ ડિસ્પ્યુટ અરાઇઝ બરાબર। કે વર્કમેન કોણ હોઈ શકે તો કે જે માણસ કોઈપણ કંપની સાથે જોડાયેલો વ્યક્તિ હોય તેને વર્કમેન કહેવામાં આવશે, પછી એ એમ્પ્લોયમેન્ટ હોય કે નોન એમ્પ્લોયમેન્ટ હોય બરાબર। હવે ટ્રેડ યુનિયન એટલે શું તો એની ડેફિનેશન 2H બરાબર। આ પ્રશ્નો વારંવાર કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર અને મોસ્ટ ઓફ આઈએમપી એમસીક્યુ કહી શકાય। તો ટ્રેડ યુનિયન મીન્સ સેક્શન 2H હેઠળ એની કોમ્બિનેશન્સ વેધર ટેમ્પરરી ઓર પરમાનન્ટ ફોર્મ પ્રાઇમરીલી ફોર ધ પ્રપોઝ ઓફ રેગ્યુલેટિંગ ધ રિલેશન બિટવીન વર્કમેન એન્ડ ધ એમ્પ્લોયર્સ। શું કહે છે ભાઈ, રિલેશન અથવા રેગ્યુલેટિંગ ધ રિલેશન જે હોય છે એ કોણ કરે તો કે ટ્રેડ યુનિયન કરે, વેધર ઇટ ઇઝ ટેમ્પરરી ઓર પરમાનન્ટ બરાબર। તે વર્કમેન એન્ડ એમ્પ્લોયર્સ ઓર બિટવીન વર્કમેન એન્ડ વર્કમેન ઓર બિટવીન એમ્પ્લોયર્સ એન્ડ એમ્પ્લોયર્સ, શાના માટે? ફોર ઇમ્પોઝિંગ રિસ્ટ્રિક્ટિવ કન્ડિશન ઓન ધ કન્ડક્ટ ઓફ એની ટ્રેડ ઓર બિઝનેસ એન્ડ ઇન્ક્લુડ્સ એની ફેડરેશન ઓફ ટુ ઓર મોર ટ્રેડ યુનિયન્સ બરાબર। એટલે ભાઈ કોઈ પણ કન્ડિશન જે મૂકેલી હોય છે, ઇમ્પોઝ કરેલી હોય છે એને ધ્યાનમાં રાખીને કોઈ પણ કામ દરમિયાન બિઝનેસ નું કામ હોય અથવા કોઈ ફેડરેશન અથવા બે ટ્રેડ વચ્ચેનું કોઈ કામ હોય તો એને લઈને આ ટ્રેડ યુનિયન કહેવામાં આવશે। બટ ધીસ એક્ટ શેલ નોટ અફેક્ટ એની એગ્રીમેન્ટ બિટવીન પાર્ટનર્સ એઝ ટુ ધેર ઓન બિઝનેસ। કોઈ પોતાનો બિઝનેસ હોય તો એ એગ્રીમેન્ટ જો પાર્ટનર વચ્ચે કરી લેવો તો એની એફેક્ટ કરશે નહીં। એની એગ્રીમેન્ટ બિટવીન અન એમ્પ્લોયર ઓર ધોઝ એમ્પ્લોયડ બાય હિમ એઝ ટુ સચ એમ્પ્લોયમેન્ટ। કોઈ માણસને એમને હાયર કર્યો હોય બરાબર, એમને જોબ ઉપર રાખ્યો હોય તો એ એની અંદર પણ આ ઇફેક્ટ કરશે નહીં। એની એગ્રીમેન્ટ ઇન કન્સિડરેશન ઓફ ધ સેલ ઓફ ગુડવિલ ઓફ બિઝનેસ ઓર ઇન્સ્ટ્રક્શન ઇન એની પ્રોફેશન ટ્રેડ ઓર હેન્ડીક્રાફ્ટ બરાબર। કોઈ પણ કરાર એવો કરેલો હોય કે જેને સેલ ઓફ ગુડવિલ વિશેનો હોય અથવા કોઈ ઇન્સ્ટ્રક્શન રિલેટેડ ટુ પ્રોફેશન હોય અથવા કોઈ પણ ધંધાને લઈને હોય તો એને પણ આ એક્ટ ઇફેક્ટ કરશે નહીં અથવા ઇફેક્ટ થશે નહીં। સેક્શન ફોર, મોડ ઓફ રજિસ્ટ્રેશન। હવે ટ્રેડ યુનિયન છે એનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવામાં આવશે તો એનું થોડુંક ક્રાઇટેરિયા આપેલો છે જે આ પ્રમાણે છે કે ભાઈ એની 7 ઓર મોર મેમ્બર્સ ઓફ ટ્રેડ યુનિયન મે બી બરાબર, 7 અથવા એનાથી વધારે માણસોની જરૂર પડે અથવા મેમ્બરની જરૂર પડે। બાય સબસ્ક્રાઇબિંગ દેર નેમ્સ ટુ ધ રૂલ્સ ઓફ ટ્રેડ યુનિયન, ટ્રેડ યુનિયનના જે ક્વોલિફિકેશન અને જે રિક્વાયરમેન્ટ છે એના આધાર ઉપર આ લોકો રજિસ્ટ્રેશન કરી શકે અને અથવા એના માટે એપ્લાય કરી શકે। પ્રોવાઇડેડ ધેટ નો ટ્રેડ યુનિયન ઓફ વર્કમેન શેલ બી રજિસ્ટર્ડ અનલેસ, શું કીધું છે ભાઈ, એટલીસ્ટ 10% ઓર 100 ઓફ ધ વર્કમેન હોવા જરૂરી છે, વિધાઉટ ધેટ દે આર નોટ ગેટિંગ એની રજિસ્ટ્રેશન ઓર ધે કેન નોટ એપ્લાય ફોર ધ રજિસ્ટ્રેશન ઓફ ટ્રેડ યુનિયન એક્ટ. ફર્ધર મોર ઇટ્સ ગિવન ધેટ નો ટ્રેડ યુનિયન ઓફ વર્કમેન શેલ બી રજિસ્ટર્ડ અનલેસ ઇટ હેઝ
on the date of making application not less than 7%. बराबर, जो एमने 7 માણસો થી ઓછા વ્યક્તિઓ છે તો એ રજિસ્ટર કરાવી શકશે નહીં. Who are workmen engaged or employed in establishment or industry with which it is connected? એ કનેક્ટેડ હોવા જરૂરી છે. સેક્શન 5 અબાઉટ એપ્લિકેશન ફોર રજિસ્ટ્રેશન. ભાઈ, તમે કોઈ પણ ટ્રેડ યુનિયન નોંધાવા જાવ તો એની એપ્લિકેશન કેવી રીતે કરવાની? તો આ એની જોગવાઈ આપેલી છે ટ્રેડ યુનિયન એક્ટની અંદર. તો પહેલામાં પહેલું છે કે ભાઈ, એવરી એપ્લિકેશન ફોર રજિસ્ટ્રેશન ઓફ ટ્રેડ યુનિયન શેલ બી મેડ ટુ ધ રજિસ્ટ્રાર. કોને આપવાની? ભાઈ, રજિસ્ટ્રાર જે ટ્રેડ યુનિયનનો હોય એને એપ્લિકેશન આપવાની રજિસ્ટ્રેશન માટે. And shall be accompanied by copy of the rules and trade unions and statement of following particulars namely. તો શું શું હોવું જોઈએ એની અંદર? તો I, B, C અને 2 આ જે સેક્શન આપેલા છે એના સબ સેક્શન, એ પ્રમાણે એની અંદર ભાઈ નામ હોવું જોઈએ, તમે શું ઓક્યુપેશન, શું ધંધો કરો છો એ હોવું જોઈએ, એનું આખું એડ્રેસ હોવું જોઈએ, મેમ્બર્સ મેકિંગ ધ એપ્લિકેશન, જે મેમ્બર્સ છે એ એપ્લિકેશન કરી શકશે, પછી એમાં પ્લેસ ઓફ વર્ક, શું કામ કરાવવાનો છો, શું ઓક્યુપેશન છે એનું, કેવી રીતે એમને અપોઇન્ટમેન્ટ કરશો એમ્પ્લોયડને, એમને હેડ ઓફિસ ક્યાં રાખશો, બધાની ઉંમર શું હશે અથવા શું નામ રાખશો, બરાબર, આ બધું ધ્યાનમાં રાખીને એપ્લિકેશન જે પ્રોફોમાં આપ્યું હોય એની અંદર તમે લખી શકો. પછી સેક્શન 2 છે સબ ક્લોઝ, જેની અંદર વેર એ ટ્રેડ યુનિયન હેઝ બીન એક્ઝિસ્ટન્સ ફોર મોર ધેન 1 યર બિફોર ધ મેકિંગ ઓફ એન એપ્લિકેશન. બરાબર, જેનું ટ્રેડ યુનિયન એક્ઝિસ્ટન્સ છે જે 1 વર્ષ કરતાં પણ વધારે, તે એપ્લિકેશન આપી શકશે ફોર ધ રજિસ્ટ્રેશન. ધેર શેલ બી ડિલિવર ટુ ધ રજિસ્ટ્રાર. કોને ડિલિવર થશે? રજિસ્ટ્રારને આપવું પડે, ટુગેધર વિથ ધ એપ્લિકેશન, એ જનરલ સ્ટેટમેન્ટ ઓફ ધ એસેટ્સ એન્ડ લાયાબિલિટી ઓફ ધ ટ્રેડ યુનિયન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ટ્રેડ યુનિયન ઇઝ ધેટ એસેટ્સ એન્ડ લાયાબિલિટીઝ, દે હેવ ટુ શો ધેમ ધ જનરલ સ્ટેટમેન્ટ અબાઉટ ધેર બિઝનેસ એન્ડ સચ ફોર્મ એન્ડ કન્ટેનિંગ સચ પર્ટિક્યુલર સેઝ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ, જે પ્રિસ્ક્રાઇબ કરેલું હોય એપ્લિકેશનની અંદર, ધેટ શુડ બી કવર અંડર ધ એપ્લિકેશન ફોર્મ. સેક્શન 7 અબાઉટ ધ પાવર ટુ કોલ ફોર ફર્ધર પર્ટિક્યુલર્સ એન્ડ ટુ રિક્વાયર અલ્ટરેશન ઓફ નેમ. એટલે કે તમારે ટ્રેડ યુનિયનમાં જો કોઈ પણ સુધારો વધારો કરવો હોય તો એ તમે કરી શકો. જેની અંદર રજિસ્ટ્રાર મે કોલ ફોર ફર્ધર ઇન્ફોર્મેશન ફોર ધ પર્પઝ ઓફ સેટિસ્ફાઈંગ હિમસેલ્ફ ધેટ એની એપ્લિકેશન કમ્પ્લાયસ વિથ ધ પ્રોવિઝન ઓફ સેક્શન 5. જો અહીંયા છે સેક્શન 5 અને સેક્શન 6 ને કમ્પ્લાયન અને એ બંનેને મળીને જ આ લોકો આ રજિસ્ટ્રેશનની ફોર્મની અંદર જે પણ સુધારો હશે એ કરી શકશે. વિધાઉટ ધેટ ધે કેન નોટ. If the name under which a trade union is proposed to be registered is identical with that by which any other existing trade union has been registered, એટલે એને શું શું ચેક કરવાનું રહેશે? તો ભાઈ, આના નામે કોઈ બીજી એવી કંપની નોંધાયેલી છે કે નહીં, અથવા ઓપિનિયન ઓફ રજિસ્ટ્રાર, કે ભાઈ તમે કોઈ અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમારું નામ કંઈ કેવી રીતે રાખી શકીએ. સો નિયરલી રિઝેમ્બલ સચ નેમ હેઝ ટુ લાઇકલી ટુ ડિસીવ ધ પબ્લિક ઓર ધ મેમ્બર ઓફ આઈધર ટ્રેડ યુનિયન ઓર ધ રજિસ્ટ્રાર સેલ રિક્વાયર ધ પર્સન એપ્લાઇંગ ફોર રજિસ્ટ્રેશન ટુ અલ્ટર ધ નેમ ઓફ ધ ટ્રેડ યુનિયન સ્ટેટેડ ઇન ધ એપ્લિકેશન એન્ડ શેલ રિફ્યુઝ ટુ રજિસ્ટર ધ યુનિયન અન્ટિલ સચ અલ્ટરેશન હેઝ બીન મેડ. બરાબર, જ્યાં સુધી અલ્ટરેશન બને નહીં ત્યાં સુધી એ રિફ્યુઝ પણ કરી શકે છે, તમને પરમિશન પણ આપી શકે છે, સુધારો વધારો કરીને પછી આપી શકે. બરાબર, એટલે તમારે એની ખાસ જોગવાઈ આ સેક્શન 7 હેઠળ કરવામાં આવી છે. સેક્શન 8 અને સેક્શન 9 રજિસ્ટ્રેશન અને એના પછી સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન લેવું જરૂરી છે. જેમાં રજિસ્ટ્રેશનમાં શું આવશે? તો ભાઈ, રજિસ્ટ્રાર ને આપણે એપ્લિકેશન આપીએ તો ઓન બીઈંગ સેટિસ્ફાઈડ ધેટ ધ ટ્રેડ યુનિયન હેઝ કમ્પાઈલ્ડ વિથ ધ ઓલ કમ્પ્લાઇડ વિથ ધ ઓલ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધીસ એક્ટ ઇન ધ રિગાર્ડ ટુ રજિસ્ટ્રેશન શેલ રજિસ્ટર ધ ટ્રેડ યુનિયન બાય એન્ટરિંગ ઇન સચ રજિસ્ટર ટુ બી મેન્ટેન ઇન સચ ફોર્મ હેઝ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ ધ પર્ટિક્યુલર રિલેટિંગ ટુ ધ ટ્રેડ યુનિયન કન્ટેન્ટ ઇન ધ સ્ટેટમેન્ટ એ કંપનીંગ ધ એપ્લિકેશન ફોર ધ રજિસ્ટ્રેશન. બરાબર, એટલે કે રજિસ્ટ્રાર જો સેટિસ્ફાય થાય કોઈ પણ ટ્રેડ યુનિયનને રજિસ્ટર કરાવવા જઈએ ત્યારે એ આખું એપ્લિકેશન ફોર્મ પ્લસ રજિસ્ટ્રેશન ફોર્મ પ્લસ અલ્ટરેશન ઓફ ધ ટ્રેડ યુનિયન નેમ
બરાબર જેથી લઈને 1 ટુ સેક્શન 8 સુધીના બધા પરફોર્મમાં ફિટ થવા જોઈએ ત્યારે ને ત્યારે રજિસ્ટ્રાર કેન ગિવ યુ નોટ ઓફ ધ રજિસ્ટ્રેશન આફ્ટર ધેટ ધ કંપની વિલ ઇશ્યુ ધ રજિસ્ટ્રાર વિલ ઇશ્યુ ધ ટ્રેડ યુનિયન અંડર સેક્શન 8 શેલ ઇશ્યુ એ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન બરાબર જે 8 અંડર રજિસ્ટ્રેશન કરાવો એના પછી સેક્શન 9 મુજબ એને રજિસ્ટ્રેશન મળી જાય સર્ટિફિકેટ મળી શકે એમાં પણ કન્ડિશન છે કે ભાઈ મિનિમમ રિક્વાયરમેન્ટ શું હોવું જોઈએ તો કે ભાઈ અબાઉટ ધ મેમ્બરશિપ ઓફ ટ્રેડ યુનિયન એ રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયન ઓફ વર્કમેન શેલ એટ ઓલ ટાઈમ્સ કન્ટિન્યુ ટુ હેવ નોટ લેસ ધેન 10% શું હોવું જોઈએ ભાઈ જે વર્કમેન છે એ કન્ટિન્યુ ટુ હેવ નોટ લેસ ધેન 10% હોવા જોઈએ પછી 100 થી વધારે 100 માર્ક્સ ઓછા ઓછા હોવા જોઈએ વિચ એવર ઇઝ લેસ સબ્જેક્ટ ટુ મિનિમમ ઓફ 7 બરાબર મિનિમમ તો 7 તો જરૂરી જ છે એન્ગેજ ઓર એમ્પ્લોયડ ઇન એસ્ટાબ્લિશમેન્ટ એ એન્ગેજ અને એમ્પ્લોયડ હોવા જોઈએ કંપનીની અંદર ત્યારે ને ત્યારે એ આની અંદર મિનિમમ રિક્વાયરમેન્ટ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનની છે સેક્શન 10 અબાઉટ ધ કેન્સલેશન ઓફ રજિસ્ટ્રેશન બટ સેક્શન 10 માં શું કહે છે ભાઈ તમે રજિસ્ટ્રેશન કરાવો પાછળથી વરેક કેન્સલ ભાઈ કેન્સલની વાત ક્યાંથી આવી ગઈ એકદમથી તો આ પ્રશ્ન થાય તો સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ઓફ ટ્રેડ યુનિયન મે બી વિધડ્રોન ઓર કેન્સલ બાય ધ રજિસ્ટ્રાર કોણ કરે તો ભાઈ રજિસ્ટ્રારના હાથમાં ઓથોરિટી રહેલી છે એ પાછી ખેંચી શકે બિફોર રજિસ્ટ્રેશન એટલે કે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન જો આપી દે તો એ પાછો ખેંચી શકે પ્લસ કેન્સલ પણ કરી શકે છે તો કે કોણ તો કે રજિસ્ટ્રાર કરી શકે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી રજિસ્ટ્રાર રજિસ્ટ્રાર ઓર ધ એપ્લિકેશન ઓફ ધ ટ્રેડ યુનિયન ટુ બી વેરીફાઈડ ઇન સચ અ મેનર હેઝ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ શું કરશે ભાઈ ટ્રેડ યુનિયન ટુ બી વેરીફાઈડ કરશે ભાઈ આ બરાબર ફોર્મમાં આપેલું છે બરાબર મેનરમાં છે કે નહીં બરાબર સેકન્ડ બી છે ઇફ ધ રજિસ્ટર ઇઝ સેટિસ્ફાઈડ ધેટ સર્ટિફિકેટ હેઝ બીન ઓબટેન બાય ફ્રોડ ઓર મિસ્ટેક શું છે ભાઈ કોઈ એવી રીતે સર્ટિફિકેટ લીધેલું હોય કે જે ફ્રોડ કરેલું હોય અથવા મિસ્ટેકથી લીધેલું હોય બરાબર ભાઈ કોઈ આવી રીતે ખોટી રીતે લઈ લે તો શું થાય તો એની સામે કાર્યવાહી થાય એટલે એ કાર્યવાહી કે ભાઈ એનું વિધડ્રો કરી લે અથવા કેન્સલ કરી શકે છે રજિસ્ટ્રાર સી છે ઇફ ધ રજિસ્ટ્રાર ઇઝ સેટિસ્ફાઈડ ધેટ ધ રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયન ઓફ ધ વર્કમેન સીઝ ટુ હેવ ધ રિક્વિસાઇટ નંબર ઓફ મેમ્બર્સ ભાઈ એવું રજિસ્ટ્રારને લાગે કે આમને માણસો અથવા એમ્પ્લોયડ એમને બરાબર અથવા મેમ્બર છે નહીં ભાઈ 7 થી ઓછા હોય તો શું થાય 5 હોય તો ચાલે ના ચાલે ને બરાબર એટલે 7 મેમ્બર ઓછામાં ઓછા હોવા જરૂરી છે ફોર એ ગેટ નોટ લેસ ધેન 2 મંથ પ્રિવિયસ નોટિસ ઇન રાઇટિંગ સ્પેસિફાઈંગ ધ ગ્રાઉન્ડ ઓન વિચ ઇટ ઇઝ પ્રપોઝ ટુ વિધડ્રો ઓર કેન્સલ ધ સર્ટિફિકેટ ભાઈ આ બધું કરવું કે હેલું નથી એના માટે કરીને એ લોકો શું કરે ભાઈ 2 મહિના પહેલા નોટિસ એમને આપવી પડે કોઈ પણ ધંધો લઈને બેઠું હોય તો એકદમથી એને ના ના પાડી શકાય એકદમથી સીલ ન કરી શકે ફોર ધેટ દે હેવ ટુ ગીવ ધ નોટિસ બિફોર 2 મંથ પ્રિવિયસ નોટિસ બરાબર નોટ લેસ ધેન ઇટ્સ મેન્શન ઓવર હિયર ધેટ નોટ લેસ ધેન એટલે ઓછામાં ઓછી 2 મહિના પહેલા એમને નોટિસ આપવી જરૂરી રહેશે આફ્ટર ધેટ રજિસ્ટર ટુ ધ ટ્રેડ યુનિયન બિફોર ધ સર્ટિફિકેટ હેઝ વિધડ્રોન ઓર કેન્સલ્ડ અધરવાઇઝ ધેન ઓન ધ એપ્લિકેશન ઓફ ધ ટ્રેડ યુનિયન થેન્ક યુ આપણું પહેલું લેક્ચર આજે આટલું રાખીએ અને નેક્સ્ટ સિરીઝ લેક્ચર 1, 2, અને 3 બરાબર 3 ગોઠવેલા છે જેની અંદર આપણે ટ્રેડ યુનિયન વિશે વધારે વાત કરીશું અને ટ્રેડ યુનિયનના જે એમપી સેક્શન છે એ પણ જોઈશું બરાબર અને ધ્યાનથી વિડીયો જો વારંવાર જો સમજાય નહીં તો પાછો કોમેન્ટ્સ કરો અને લાઈક પણ કરો અને તમારા ફ્રેન્ડ્સને પણ સર્ક્યુલેટ કરજો જેથી કરીને એક્ઝામની અંદર કામ આવશે અને આજે જ યુનિવર્સિટીના ગુજરાતના એજ્યુકેશન મિનિસ્ટર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહી દીધું છે કે ભાઈ કોલેજવાળાને કમ્પલસરી એક્ઝામ લેવામાં આવશે એટલે તમે હવે ફાંફા ના મારતા અને વાંચો શાંતિથી બરાબર